ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વેરી ગુડ. આજના ઓનલાઈન શિક્ષણમાં શિશુકુંજ પરિવાર તરફથી આપનું હાર્દિક ધોરણ 5 વિષય ગણિત. આજે આપણે આગળ જોઈએ કે અત્યારે આજ સુધી આપણે દાખલા નંબર 16 અને દાખલા નંબર 17 જોયો હતો. હવે આપણે આજે દાખલા નંબર 18 જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણને રકમ આપી છે કે એક વર્ગખંડમાં 42 વિદ્યાર્થીઓ છે. એક વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 42 વિદ્યાર્થીઓ. એને જો એક ટોપલીમાં 18 કેરીઓ હોય અને દરેક વિદ્યાર્થીઓને 3 કેરીઓ વેચવી હોય તો કુલ કેટલી ટોપલીઓની જરૂર પડે? તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી સાથે સ્વાપોથી રાખજો, જેથી કરી હું તમને સમજાવું એ રીતે તમે લખી શકો. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ કે એક વર્ગખંડમાં 42 વિદ્યાર્થીઓ છે. જો એક ટોપલીમાં 18 કેરીઓ હોય અને દરેક વિદ્યાર્થીઓને 3 કેરીઓ વેચવી હોય તો કુલ કેટલી ટોપલીઓની જરૂર પડે? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં કેટલા ટોપલીઓની જરૂર પડે એના કરતાં પહેલાં આપણે શું શોધવું પડે? કુલ કેટલી કેરી છે એ શોધવી પડે. તો પહેલાં આપણે 3 કેરીઓ મેળવવાની છે. બરાબર? એક વિદ્યાર્થીને કેટલી કેરી આપવાની છે? તો કે એક વિદ્યાર્થી અને કેટલી કેરી આપવાની છે? 3 કેરી. કેટલી કેરી? આપણે કુલ કેરી તો ગોતવી પડે, તો એક વિદ્યાર્થીને કેટલી કેરી દેવાની છે? 3. અને તો કેટલા વિદ્યાર્થીઓ છે આપણી પાસે? 42 વિદ્યાર્થીઓ છે. તો 42 વિદ્યાર્થીઓને કેટલી કેરી મળે તો એ આપણે ગોતવું પડે. તો 42 × 3, તો 42 × 3 કરીએ તો કેટલા મળે છે આપણને? 126. વિદ્યાર્થી મિત્રો, નો આવડે તો અહીંયા સાઈડમાં ગુણાકાર કરી નાખવાનો. 42 × 3, 3 × 2 = 6, 4 × 3 = 12, એટલે આપણને કેટલા મળ્યા? 126. તો કુલ 42 વિદ્યાર્થીઓ માટે કેટલી કેરી લેવી પડે? 126 કેરીઓ લેવી પડે. તો હવે કુલ 126 કેરીઓ લેવી પડે. બરાબર? તો જો એક ટોપલીમાં 18 કેરીઓ હોય, કેટલી કેરીઓ હોય? એક ટોપલીમાં 18 કેરીઓ હોય તો 126 કેરીઓ માટે કેટલી ટોપલી જોશે? આપણને કુલ મેળવવાનું શું કીધું છે? ટોપલીઓ. બરાબર? તો 18 કેરીઓ બરાબર કેટલી ટોપલી છે આપણી પાસે? એક ટોપલી. તો 126 કેરીઓ માટે કેટલી ટોપલીઓ મળશે એ આપણે જોવાનું, ગોતવાની છે. તો ક્રોસ ગુણાકાર કરીએ તો 126 × 1/18. બરાબર? તો 126 × 1/18 × 126 × 1, એટલે 126 × 18/18. તો અહીંયા આપણે ભાગાકાર કરીએ તો કે 18 × 126, તો 18 × 7 = 126, 0 0 0. બરાબર? તો કુલ કેટલી ટોપલી આપણને જવાબ મળ્યો? આપણો જવાબ કેટલો મળ્યો? 7. તો કેટલી ટોપલી જોશે કુલ? તો 7 ટોપલીઓ જોશે. તો વિદ્યાર્થી મિત્રો, સમજ પડી ગઈ કે 18 કેરીઓ માટે એક ટોપલી, તો 126 કેરીઓ માટે કેટલી ટોપલી? તો 126 × 1/18, તો 126 × 1/18, તો 126 ના છેદમાં 18, તો 18 × 7 = 126. તો આપણને કુલ કેટલી ટોપલીઓ મળે છે? 7. તો પછી આગળ વિદ્યાર્થી મિત્રો, કે નીચે આપેલા કોષ્ટકની વિગતના આધારે પ્રશ્નોના જવાબ આપો. તો પ્રશ્નોના જવાબ આપણે આગળ વધીએ કે બળદગાડું 3 ફેરામાં કેટલી કેરી લાવશે? બળદગાડું કેટલું છે? અહીંયા બળદગાડું 1 ફેરામાં કેરીનું થતું વજન, તો 1 કેરામાં એનું વજન કેટલી કેરીઓ લાવે છે બળદગાડું? 200 કિલોગ્રામ. કેટલું લાવે છે? 200 કિલોગ્રામ. તો આપણે અહીંયા લખીએ કે એક ફેરામાં જો એ 200 કિલોગ્રામ લાવતું હોય, 200 કિલોગ્રામ લાવતું હોય, તો આપણને કેટલા ફેરા કીધા છે? અહીંયા 3 ફેરા. કેટલા ફેરા કીધા છે આપણને? 3. તો અહીંયા લખીએ 3 ફેરામાં કેટલું વજન લાવશે? બરાબર? તો ક્રોસ ગુણાકાર કરીએ 200 × 3 એટલે કેટલું જવાબ આવશે આપણો? 3 × 2 = 6, એટલે 600 કિલોગ્રામ.
તો એ ત્રણ ફેરા મારવા માટે એને કેટલા કિલોગ્રામનું આવશે? એ 600 ગ્રામ. તો બળદગાડું ત્રણ ફેરામાં 600 કિલોગ્રામ કેરી લાવશે. બરોબર. આગળ જોઈએ કે ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવશે. ટ્રેક્ટર એક ફેરામાં, એક ફેરો કેરીનું થતું વજન, ટ્રેક્ટર એક ફેરામાં કેટલું વજન લે છે? 1000 કિલોગ્રામ. તો આપણે જોઈએ કે ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવશે. તો અહીંયા આપણે લખીએ કે એક ફેરામાં કેટલું વજન લાવે છે? 1000 કિલોગ્રામ. તો કેટલા ફેરા મારે છે એક ટ્રેક્ટર? 5 ફેરા. તો માટે 5 ફેરામાં કેટલું વજન લાવશે, કેટલી કેરી લાવશે? તો આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો કે 1000 × 5. બરાબર. તો જવાબ આપણો મળે છે 1000 × 5000. કેટલા મળે આપણને? શું છે? 5000 કિલોગ્રામ. બરાબર. આપણું શું છે? 5000 કિલોગ્રામ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ કે છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપશે? કે છકડો રિક્ષા છે, છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપશે? તો એને 1 કલાક, જે આપણો છકડો રિક્ષા છે, એને 1 કલાક કાપતા કેટલા કિલોમીટર લાગે છે? 15 કિલોમીટર. તો અહીંયા લખીએ કે 1 કલાક કાપતા એને 15 કિલોમીટર, 1 કલાકમાં એ 15 કિલોમીટર અંતર કાપે છે. તો 4 કલાકમાં કેટલું કિલોમીટર એ કાપશે? તો 4 કલાકમાં કેટલું કિલોમીટર અંતર કાપશે? તો આપણે કરીએ 15 × 4. માટે 15 × 4 તો કેટલો જવાબ મળશે? 15 × 4 = 60. તો એ 4 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપશે? 60 કિલોમીટર. બરાબર. ટ્રક 2 કલાકમાં કેટલું અંતર કાપશે? તો ટ્રક આપણને આપ્યું છે કે ટ્રકને એક કલાક કેટલા કિલોમીટર કપાય છે? 45 કિલોમીટર. તો ટ્રક 1 કલાકમાં 45 કિલોમીટર અંતર કાપે છે. તો એને 2 કલાકમાં કેટલું અંતર કાપશે? તો આપણે 45 × ક્રોસ ગુણાકાર કરીએ તો કે 45 × 2. તો 45 × 2 કરીએ તો કેટલા થાય? 45 × 2 = 90 કિલોમીટર. તો એને 2 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપશે? 90 કિલોમીટર. બરાબર. બળદગાડું 70 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લે છે? તો વિદ્યાર્થી મિત્રો, બળદગાડાને પ્રતિ કલાકે 5 કિલોમીટર કાપે છે. કેટલા કિલોમીટર કાપે છે? 5 કિલોમીટર. 5 કિલોમીટરે 1 કલાક લાગે છે. બરાબર. તો 70 કિલોમીટર કાપવા કેટલો કિલોમીટર કેટલું થાય? તો 70 કિલોમીટર કાપવા માટે એને કેટલો સમય લાગશે? બરાબર. ક્રોસ ગુણાકાર કરીએ આપણે તો કે 70 × 1/5. બરાબર. 70. તો હવે અહીંયા આપણને શું મળે છે? 70/5. તો અહીંયા આપણે ભાગાકાર કરીએ કે 5 ભાગ્યા 70. બરાબર. 5 × 1 = 5, ઉપરથી ઉતાર્યા 2, ઉપરથી ઉતાર્યા 20, અથવા 5 × 4 = 20. બરાબર. 0 0. તો કેટલા કિલોમીટર આપણને મળ્યું અહીંયા? 14. તો આપણે વિદ્યાર્થી મિત્રો, બળદગાડાને 70 કિલોમીટર કાપતા કેટલા સમય લાગે છે? 14. ટ્રેક્ટર એ 100 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે? તો કે ટ્રેક્ટર 100 કિલોમીટર અંતર કાપે છે, તો એને કેટલો સમય લાગશે? તો ટ્રેક્ટરને અંતર વાહન કાપવા માટે, 1 કિલોમીટર કાપવા માટે કેટલો? ટ્રેક્ટરને 1 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય માગે લે? 25 કિલોમીટર. કેટલા કલાકે? પ્રતિ કલાક. એટલે 1 કલાકમાં એ 25 કિલોમીટર અંતર કાપે છે. તો આપણે અહીંયા લખીએ કે 25 કિલોમીટરે કાપતા એક 25 કિલોમીટર કાપતા 1 કલાક થાય છે. તો 100 કિલોમીટર કાપતા
કેટલા સમય લે છે? તો આપણે 100 × 1/25, 100 × 1/25 બરોબર. તો આપણે અહીંયા ભાગાકાર કરીએ, 100 ભાગ્યા 25, 25 ચોક 100, તો જવાબ આપણને કેટલો મળ્યો છે? 4 કલાક. આપણને શું મેળવવાનું કીધું છે? કલાક. તો અહીંયા શું લખવાની? કલાક. તો ટ્રેક્ટરને 100 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગશે? 4 કલાક. તો વિદ્યાર્થી મિત્રો, આજે દાખલા નંબર 18 અને દાખલા નંબર 19 આપણે જોયો. તો મેં જે રીતે તમને ગણાવ્યા છે એ રીતે તમારે તમારી સ્વપોથીમાં પૂરવાનું છે. જો ખબર ન પડે તો વિડીયો ફરીથી શરૂ કરી ફરીથી પૂછી લેવું, અને તેમ છતાં જો ખબર ન પડે તો સ્કૂલે આવી મને રૂબરૂ મળી અને મારી પાસેથી શીખી લેવું. બરાબર વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વેરી ગુડ. આજના ઓનલાઈન શિક્ષણમાં શિશુકુંજ પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 5 વિષય ગણિત. આજે આપણે આગળ જોઈએ કે અત્યારે આજ સુધી આપણે દાખલા નંબર 16 અને દાખલા નંબર 17 જોયો હતો. હવે આપણે આજે દાખલા નંબર 18 જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણને રકમ આપી છે કે એક વર્ગખંડમાં 42 વિદ્યાર્થીઓ છે. એક વર્ગખંડમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 42 વિદ્યાર્થીઓ. એને જો એક ટોપલીમાં 18 કેરીઓ હોય અને દરેક વિદ્યાર્થીઓને 3 કેરીઓ વેચવી હોય તો કુલ કેટલી ટોપલીઓની જરૂર પડે? તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી સાથે સ્વાપોથી રાખજો, જેથી કરી હું તમને સમજાવું એ રીતે તમે લખી શકો. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ કે એક વર્ગખંડમાં 42 વિદ્યાર્થીઓ છે. જો એક ટોપલીમાં 18 કેરીઓ હોય અને દરેક વિદ્યાર્થીઓને 3 કેરીઓ વેચવી હોય તો કુલ કેટલી ટોપલીઓની જરૂર પડે? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં કેટલા ટોપલીઓની જરૂર પડે એના કરતાં પહેલાં આપણે શું શોધવું પડે? કુલ કેટલી કેરી છે એ શોધવી પડે. તો પહેલાં આપણે 3 કેરીઓ મેળવવાની છે. બરાબર. એક વિદ્યાર્થીને કેટલી કેરી આપવાની છે? તો કે એક વિદ્યાર્થીને કેટલી કેરી આપવાની છે? 3 કેરી. કેટલી કેરી? આપણે કુલ કેરી તો ગોતવી પડે, તો એક વિદ્યાર્થીને કેટલી કેરી દેવાની છે? 3. અને તો કેટલા વિદ્યાર્થીઓ છે આપણી પાસે? 42 વિદ્યાર્થીઓ છે. તો 42 વિદ્યાર્થીઓને કેટલી કેરી મળે? તો એ આપણે ગોતવું પડે. તો 42 × 3, તો 42 × 3 કરીએ તો કેટલા મળે છે આપણને? 126. વિદ્યાર્થી મિત્રો, ન આવડે તો અહીંયા સાઈડમાં ગુણાકાર કરી નાખવાનો. 42 × 3, 3 × 2 6, 4 × 3 12, એટલે આપણને કેટલા મળ્યા? 126. તો કુલ 42 વિદ્યાર્થીઓ માટે કેટલી કેરી લેવી પડે? 126 કેરીઓ લેવી પડે. તો હવે કુલ 126 કેરીઓ લેવી પડે. બરાબર. તો જો એક ટોપલીમાં 18 કેરીઓ હોય, કેટલી કેરીઓ હોય? એક ટોપલીમાં 18 કેરીઓ હોય તો 126 કેરીઓ માટે કેટલી ટોપલી જોશે? આપણને કુલ મેળવવાનું શું કીધું છે? ટોપલીઓ. બરાબર. તો 18 કેરીઓ બરાબર કેટલી ટોપલી છે આપણી પાસે? એક ટોપલી. તો 126 કેરીઓ માટે કેટલી ટોપલીઓ મળશે એ આપણે જોવાનું, ગોતવાની છે. તો ક્રોસ ગુણાકાર કરીએ તો 126 × 1/18. બરાબર. તો 126 × 1/18 × 126 × 1, એટલે 126 × 18. તો અહીંયા આપણે ભાગાકાર કરીએ તો કે 18 × 126, તો 18 × 7 = 126, 0 0 0. બરાબર. તો કુલ કેટલી ટોપલી આપણને જવાબ મળ્યો? આપણો જવાબ કેટલો મળ્યો? 7. તો કેટલી ટોપલી જોશે કુલ? તો 7 ટોપલીઓ જોશે. તો વિદ્યાર્થી મિત્રો, સમજ પડી ગઈ કે 18 કેરીઓ માટે એક ટોપલી, તો 126 કેરીઓ માટે કેટલી ટોપલી? તો 126 × 1/18, તો 126 × 1/18, તો 126 ના છેદમાં 18, તો 18 × 7 = 126. તો આપણને કુલ કેટલી ટોપલીઓ મળે છે? 7. તો પછી આગળ વિદ્યાર્થી મિત્રો, કે નીચે આપેલા કોષ્ટકની વિગતને આધારે પ્રશ્નોના જવાબ આપો. તો પ્રશ્નોના જવાબ આપણે આગળ વધીએ કે બળદગાડું
ત્રણ ફેરામાં કેટલી કેરી લાવશે? બળદગાડું કેટલું છે? અહીંયા બળદગાડું એક ફેરામાં કેરીનું થતું વજન, તો એક કેરામાં એનું વજન કેટલી કેરીઓ લાવે છે બળદગાડું? 200 કિલોગ્રામ. કેટલું લાવે છે? 200 કિલોગ્રામ. તો આપણે અહીંયા લખીએ કે એક ફેરામાં જો એ 200 કિલોગ્રામ લાવતું હોય, 200 કિલોગ્રામ લાવતું હોય, તો આપણને કેટલા ફેરા કીધા છે? અહીંયા 3 ફેરા. કેટલા ફેરા કીધા છે આપણને? 3. તો અહીંયા લખીએ 3 ફેરામાં કેટલું વજન લાવશે? બરાબર. તો ક્રોસ ગુણાકાર કરીએ, 200 ગુણ્યા 3 એટલે કેટલું જવાબ આવશે આપણો? 3 × 2 = 6 એટલે 600 કિલોગ્રામ. તો એ 3 ફેરા મારવા માટે એને કેટલા કિલોગ્રામ લાવશે? એ 600 ગ્રામ. તો બળદગાડું 3 ફેરામાં 600 કિલોગ્રામ કેરી લાવશે. બરાબર. આગળ જોઈએ કે ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવશે? ટ્રેક્ટર એક ફેરામાં, એક ફેરો કેરીનું થતું વજન, ટ્રેક્ટર એક ફેરામાં કેટલું વજન લે છે? 1000 કિલોગ્રામ. તો આપણે જોઈએ કે ટ્રેક્ટર 5 ફેરામાં કેટલી કેરી લાવશે. તો અહીંયા આપણે લખીએ કે એક ફેરામાં કેટલું વજન લાવે છે? 1000 કિલોગ્રામ. તો કેટલા ફેરા મારે છે ટ્રેક્ટર? 5 ફેરા. તો માટે 5 ફેરામાં કેટલું વજન લાવશે? કેટલી કેરી લાવશે? તો આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો કે 1000 × 5. બરાબર. તો જવાબ આપણો મળે છે 5000. કેટલા મળે આપણને? શું છે? 5000 કિલોગ્રામ. બરાબર. આપણું શું છે? 5000 કિલોગ્રામ. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ કે છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપશે? કે છકડો રિક્ષા છે, છકડો રિક્ષા 4 કલાકમાં કેટલું અંતર કાપશે? તો એને 1 કલાક, જે આપણો છકડો રિક્ષા છે એને 1 કલાક કાપતા કેટલા કિલોમીટર લાગે છે? 15 કિલોમીટર. તો અહીંયા લખીએ કે એક કલાક કાપતા એને 15 કિલોમીટર, 1 કલાકમાં એ 15 કિલોમીટર અંતર કાપે છે. તો 4 કલાકમાં કેટલું કિલોમીટર એ કાપશે? તો 4 કલાકમાં કેટલું કિલોમીટર અંતર કાપશે? તો આપણે કરીએ 15 × 4 માટે 15 × 4 તો કેટલો જવાબ મળશે? 15 × 4 = 60. તો એ 4 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપશે? 60 કિલોમીટર. બરાબર. ટ્રક 2 કલાકમાં કેટલું અંતર કાપશે? તો ટ્રક આપણને આપ્યું છે કે ટ્રકને 1 કલાક કેટલા કિલોમીટર કપાય છે? 45 કિલોમીટર. તો ટ્રક 1 કલાકમાં 45 કિલોમીટર અંતર કાપે છે. તો એને 2 કલાકમાં કેટલું અંતર કાપશે? તો આપણે 45 × ક્રોસ ગુણાકાર કરીએ તો કે 45 × 2. તો 45 × 2 કરીએ તો કેટલા થાય? 45 × 2 = 90 કિલોમીટર. તો એને 2 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપશે? 90 કિલોમીટર. બરાબર. બળદગાડું 70 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લે છે? તો વિદ્યાર્થી મિત્રો, બળદગાડાને પ્રતિ કલાકે 5 કિલોમીટર કાપે છે. કેટલા કિલોમીટર કાપે છે? 5 કિલોમીટર. 5 કિલોમીટરે 1 કલાક લાગે છે. બરાબર. તો 70 કિલોમીટર કાપવા કેટલો કિલોમીટર કેટલું થાય? તો 70 કિલોમીટર કાપવા માટે એને કેટલો સમય લાગશે? બરાબર. ક્રોસ ગુણાકાર કરીએ આપણે તો કે 70 × 1/5. બરાબર. 70, તો હવે અહીંયા આપણને શું મળે છે? 70 × 5. તો અહીંયા આપણે ભાગાકાર કરીએ કે 5 × 70. બરાબર. 5 × 5
પરથી ઉતાર્યા બે, ઉપરથી ઉતાર્યા સી 20, અથવા 5 ચોકને 20 બરાબર 0 0, તો કેટલા કિલોમીટર આપણને મળ્યું અહીંયા 14. તો આપણે વિદ્યાર્થી મિત્રો બળદગાડાને 70 કિલોમીટર કાપતા કેટલા સમય લાગે છે? 14. ટ્રેક્ટર એ 100 કિમી અંતર કાપવા કેટલો સમય લેશે? તો કે ટ્રેક્ટર 100 કિલોમીટર અંતર કાપે છે તો એને કેટલો સમય લાગશે? તો ટ્રેક્ટરને અંતર વાહન કાપવા માટે 1 કિલોમીટર કાપવા માટે કેટલો, ટ્રેક્ટરને 1 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય માગે છે? 25 કિલોમીટર. કેટલા કલાકે? પ્રતિ કલાક, એટલે 1 કલાકમાં એ 25 કિલોમીટર અંતર કાપે છે. તો આપણે અહીંયા લખીએ કે 25 કિલોમીટરે કાપતા 25 કિલોમીટર કાપતા 1 કલાક થાય છે. તો 100 કિલોમીટર કાપતા કેટલો સમય લેશે? તો આપણે 100 ગુણ્યા 1 ના છેદમાં 25 બરાબર. તો આપણે અહીંયા ભાગાકાર કરીએ, 100 ભાગ્યા 25 25 ચોક 100 0 0, તો જવાબ આપણને કેટલો મળ્યો છે? 4 કલાક. આપણને શું મેળવવાનું કીધું છે? કલાક. તો અહીંયા શું લખવાની? કલાક. તો ટ્રેક્ટરને 100 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગશે? 4 કલાક. તો વિદ્યાર્થી મિત્રો આજે દાખલા નંબર 18 અને દાખલા નંબર 19 આપણે જોયો. તો મેં જે રીતે તમને ગણાવ્યા છે એ રીતે તમારે તમારી સ્વાપોથીમાં પૂરવાનું છે. જો ખબર ન પડે તો વિડીયો ફરીથી શરૂ કરી ફરીથી પૂછી લેવું, અને તેમ છતાં જો ખબર ન પડે તો સ્કૂલે આવી મને રૂબરૂ મળી અને મારી પાસેથી શીખી લેવું. બરાબર વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.